દેશમાં મુંબઈ બાદ સૌથી મોટા ગણેશોત્સવની ઉજવણી સુરત શહેરમાં થાય છે અને તેમાં ધાર્મિક વાતાવરણ સામે સુરત શહેરમાં ગણેશોત્સવ ઉજવાય છે, ત્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જ્યાં સુધી પોતે ધારાસભ્ય પદે રહેશે ત્યાં સુધી પોતાને મળતું ભથ્થું ગણેશોત્સવ સમિતિને દાન કરશે તેવી જાહેરાત કરી હતી. ભારતમાં મહારાષ્ટ્રના મુંબઈમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે, તો ત્યારબાદ જો સૌથી ભવ્ય ઉજવણી ગણેશોત્સવની કોઈ શહેરમાં થતી હોય તો તે છે સુરત શહેર. સુરત શહેરમાં દેશમાં બીજા નંબરે સૌથી ભવ્ય ગણેશોત્સવ ઉજવાય છે. 10 દિવસ સુધી ભક્તો દુધાળા દેવની પૂજા અર્ચના કરે છે, આખું શહેર ભક્તિમય થઈ જાય છે. ત્યારે ગણેશોત્સવ સુપેરે પાર પડે તે માટે સુરતમાં ગણેશોત્સવ સમિતિ પણ કામ કરી રહી છે અને ગણેશજીની સ્થાપના કરનારાઓને ગણેશોત્સવ સમિતિ પાસેથી પરમિટ લેવી પડતી હોય છે, જેને માટે અમુક રકમ પણ ચૂકવવી પડે છે. પરંતુ હવે આ પરમિટની રકમ ગણેશોત્સવ સમિતિને સંચાલક માટે લેવી નહીં પડશે, કારણ કે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતે જ્યાં સુધી ધારાસભ્ય રહેશે ત્યાં સુધી પોતાને રાજ્ય સરકાર તરફથી ભથ્થું ગણેશોત્સવ સમિતિને દાનમાં આપી દેવાની જાહેરાત ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી અમીશાનંદજી સહિતના હોદ્દેદારોની હાજરીમાં કરી હતી. 1980-90 ના સમયમાં ગણપતિ દાદાની મૂર્તિ ઉપર અનેક ખાદ્ય ચીજ વસ્તુ લગાડવામાં આવતી હતી. કમર કાકડી લગાડે, મગ લગાડે, કેપ્સ્યુલ લગાડે, અનેક પ્રકારની આવી બધી વિચિત્ર પ્રકારના રીત રિવાજ ઊભા થયા હતા. કોઈ આયોજક ગણપતિ દાદાને મોટરસાઇકલ ઉપર મોતનો કૂવો બનીને ફેરવે અને 2-4 રૂપિયા ફી લે, આવા બધા અનેક દૂષણો થયા હતા, જેને પરિણામે સમિતિના બધા જ કાર્યકર્તાએ મળીને 2-3 મહિના મહેનત કરીને લોકોને સમજાવીને ધાર્મિક ગરિમા વધે અને સમાજનું સંગઠન થાય આ દિશામાં ભાર મૂકીને મહેનત કરી. આના પરિણામે સંતોએ આચારસંહિતા બહાર પાડી. આખા હિન્દુસ્તાનની અંદર અનેક ઇનામો સાર્વજનિક ગણેશ ઉત્સવમાં અપાય છે. કેટલીક જગ્યાએ શ્રેષ્ઠ શણગારનું, કેટલીક જગ્યાએ શ્રેષ્ઠ મૂર્તિ, કેટલીક જગ્યાએ શ્રેષ્ઠ ડેકોરેશન, આવા અલગ 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 બિંદુથી શ્રેષ્ઠ લાઇટિંગ વગેરે એને ઇનામો અપાય છે. પણ સુરત મહાનગરનો સાર્વજનિક ગણેશ ઉત્સવ એ એક અલગ પ્રકારનો ઉત્સવ છે. આચારસંહિતાનું પાલન કરવામાં આવે એવા ટોપ 20ને આપણે સન્માનીએ છીએ, ઇનામ આપીએ છીએ, ટ્રોફી આપીએ છીએ, એને સમાજમાં વિશિષ્ટ દરજ્જો આપીએ છીએ. આચારસંહિતાના પાલનમાં નાની મૂર્તિ મૂકવી, માટીની મૂર્તિ મૂકવી, 2-3 આરતી કરવી, કોઈ પણ પ્રકારનું ખાદ્ય ચીજ વસ્તુ લગાડવામાં ન આવે, ધાર્મિક ગરિમા જળવાય, મોહલ્લાનું મંડળ જે કંઈ હોય તે ગરીબ વ્યક્તિને સામાજિક ઉત્થાનનું કામ કરે અને એક ધાર્મિક ગરિમાની સાથે સાથે જે તે સંસ્થા, જે તે મોહલ્લાની અંદરનું મંડળ, એની અંદર રાષ્ટ્રીય ભાવના, દેશભક્તિની ભાવના અને ખાસ કરીને રાષ્ટ્રવાદની ભાવના વધુ યુવાનોમાં પ્રગટે એના માટેના કાર્યક્રમો કરવામાં આવે. આ પ્રકારે એક આચારસંહિતાનું નિર્માણ થયું અને આ રીતે ધીરે 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 આખો ઉત્સવ જે હતો, જે અનેક પ્રકારના દૂષણ હતા, આખા સુરત મહાનગરને ભાગળ આવવું પડતું હતું. બીજે દિવસ સવારે પણ વિસર્જન પૂરું ન થાય એ સ્થિતિ હતી. ઓવારા નવા બનાવવામાં આવ્યા, ઝોન પાડવામાં આવ્યા, લોકોને સમજાવવામાં આવ્યા, સીધે સીધી મૂર્તિ સવારે વિસર્જન કરવામાં આવ્યા. 1942-1992 સુધી હિન્દુ મિલન મંદિરના ગણપતિ સૌથી છેલ્લે આવે, એ ગણપતિ પૂરા થાય એટલે મહાનગરની અંદર ગણપતિ પૂરા થાય. પરંતુ 1993 થી સૌથી પહેલી મૂર્તિ સવારે 9 વાગે શરૂ કરવામાં આવી. આમ લોક જાગૃતિ અને ખાસ કરીને સૂર્યાસ્ત પહેલા ગણેશ વિસર્જન થઈ જાય આ પ્રકારના અનેક સુધારા કરીને ધીરે 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 આજે સુરત મહાનગરનો ગણેશ ઉત્સવ આ સ્થિતિમાં છે. ત્યારે હવે સુરત શહેર ગણેશોત્સવ સમિતિનું સંચાલન કરવા પરમિટ ધારકો પાસેથી રૂપિયા લેવા નહીં પડશે અને જ્યાં સુધી ધારાસભ્ય પદે રહેશે ત્યાં સુધી પૂર્ણેશ મોદી પોતાની રાજ્ય સરકાર તરફથી મળતું ભથ્થું દાન કરશે. ગણેશ ઉત્સવ અથવા તો કોઈ પણ ધાર્મિક તહેવાર એ એટલા માટે ઉજવવામાં આવે છે કે જેથી સમાજની અંદર ધાર્મિક ભાવના, શ્રદ્ધા અને સાથે સાથે સંસ્કારિતાનું વર્ધન થાય, એનું જતન થાય અને એની સાથે સાથે એનું પ્રસાર અને પ્રચાર થાય. પરંતુ એક તબક્કે ગણેશ ઉત્સવ, જે સાર્વજનિક ગણેશ ઉત્સવ છે, એ સાર્વજનિક ગણેશ ઉત્સવની આખી એક દિશા બદલાઈ ગઈ હતી, જેને કારણે આ ગણેશ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ બનાવવામાં આવ્યું હતું. અને આ સમિતિ
લગભગ 3 મહિના પહેલાંથી ગણેશ ઉત્સવ કેવી રીતે આ વખતે ઉજવાશે એની તમામ પ્રકારની તૈયારી કરે છે. અને આવતીકાલે આપ સૌને પણ એક બહુ સુંદર સમાચાર આપવાનું મને મન થાય છે કે આવતીકાલે 12/8/2018 રવિવારે સવારે 10 વાગે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં દર વર્ષે જે ઉદ્ઘાટન સમારંભ થાય છે અને એ ઉદ્ઘાટન સમારંભ રંગેચંગે ઉજવાશે અને સુરત શહેરના તમામ જે મંડળો છે એની ઉપસ્થિતિ રહેશે અને સાથે સાથે કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી તથા અન્ય સર્વે અધિકારીગણ અને સાથે સાથે એમએલએ, એમપીઓ, મેયર શ્રી આ બધા પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. મિત્રો, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ જ્યારે શરૂ થયું ત્યારે એમની અમારી પાસે કોઈ આર્થિક એ નહોતું, કોઈ ભંડોળ નહોતું અને તેથી અમે એક સામાન્ય વહીવટી ખર્ચા માટે અમે 20-30 રૂપિયા રીતે લેતા હતા. એનું એક કારણ છે, કારણ કે સૌથી વધારે ખર્ચો પ્રિન્ટિંગમાં થાય છે. ત્યાર પછી જે 1-1.5 મહિના સુધી જે મંડપો રહે છે એ મંડપોનું ચાર્જ અને માઇક અને પછી આ જે કાર્યક્રમો થાય છે આ કાર્યક્રમોની જે અમે એ આપીએ છીએ, જે ઇનામો આપીએ છીએ વગેરે, આ ખર્ચાઓ વગેરે, એને માટે અમે એક વહીવટી ચાર્જ લેતા હતા. પરંતુ આ વખતે 15 દિવસ પહેલાં પૂર્ણેશભાઈને આ વિચાર આવ્યો કે હું ગણેશ ઉત્સવ સમિતિને મારી જે ભથ્થા છે એ ભથ્થા હું સંપૂર્ણ રૂપે આપી દઈશ, જેથી દર વર્ષે આ સમિતિને લગભગ 7-7.5 લાખ રૂપિયાની આસપાસ ભંડોળ મળી રહે અને અમારે કોઈ પણ પ્રકારની જે એ છે વહીવટી ખર્ચ માટે અમે જે આ 70 રૂપિયા કે 80 રૂપિયા લેતા હતા તે અમારે હવે લેવું પડશે નહીં. બ્યુરો રિપોર્ટ, સુરત.